હે ગાઈઝ હેલો એન્ડ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ રોણકપુરાની કોચિંગ તો આજે આપણે જોઈશું વિલોપન પ્રક્રિયાઓ જેનું બીજું નામ છે બીટા વિલોપન પ્રક્રિયાઓ અથવા તો પછી ડીહાઇડ્રો હેલોજીનેશન અને ઇંગ્લિશમાં કહીશું આપણે એને એલિમિનેશન રિએક્શન તો આ જે પ્રક્રિયા છે એ હેલો આલ્કેનની પ્રક્રિયા છે ઓકે ફર્સ્ટવાળી આપણે જોઈ ગયા એસેન વન એસેન ટુ રિએક્શન એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને આ જે પ્રક્રિયા છે એ છે વિલોપન પ્રક્રિયા થોડીક અલગ છે તો ખાસ ધ્યાન આપજો ઇન્ટરેસ્ટિંગ છે બુકની અંદર થોડીક જ વસ્તુ આપી છે આપણે વાત કરીશું ડિટેલમાં મિકેનિઝમ પ્લસ એના બે ટાઈપ ઇવન ઇ ટુની પણ વાત કરીશું તો ખાસ ધ્યાન આપો પ્રક્રિયા છે શું તો હેલો આલ્કેનની પ્રક્રિયા છે તો સૌપ્રથમ આપણે લઈ લઈએ આ થઈ ગયો તમારો આલ્કેન અને એની સાથે છે હેલોજન ઓકે ચલો એની જોડે અહીંયા કોઈક બોન્ડ આપણે ચાર બોન્ડ હોવા જોઈએ હાઇડ્રોજનના ચાર થઈ જાય છે આવું એક એક્ઝામ્પલ લઈ લઈએ જેનું નામ છે હેલો આલ્કેન પ્રક્રિયા થાય છે એની આલ્કોહોલિક કે એચ સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે વિલોપન પ્રક્રિયા છે એમાં કયો રીએજન્ટ યુઝ થાય છે તો આલ્કોહોલિક કેવો એચ આલ્કોહોલિક કે જેને આપણે કહીએ બેઝ કેવું શું છે બેઝ તો જનરલી જે જે આની પ્રક્રિયા થાય છે બેઝ સાથે અને દ્રાવક તરીકે શું હોય છે આલ્કોહોલ જેને આપણે લઈ લઈએ ચલો ઇથેનોલ અથવા મિથેનોલ એઝ અ આલ્કોહોલ શું હોય છે એમાં દ્રાવક તરીકે હોય છે ચલો આજ લખીએ કન્ફ્યુઝ નહીં થવાનું ક્લિયર છે ચલો તો પ્રક્રિયા બેઝ થાય સાથે થાય છે ટૂંકમાં ઓકે ચલો શું થશે તો આ પ્રક્રિયાની અંદર શું થાય છે વિલોપન મતલબ કંઈક ગાયબ થઈ જવું ઓકે તો પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન અને હેલોજન બે વસ્તુ ગાયબ થાય છે તો હાઇડ્રોજન ક્યાંથી ગાયબ થાય છે અને હેલોજન ક્યાંથી ગાયબ થાય છે એ આપણે હવે સમજવાનું છે ઓકે તો એના માટે તમારે સમજવું પડશે વોટ ઇઝ આલ્ફા કાર્બન એન્ડ વોટ ઇઝ બીટા કાર્બન ઓકે ચલો તો આ વસ્તુ શું છે વોટ ઇઝ આલ્ફા કાર્બન એન્ડ વોટ ઇઝ બીટા કાર્બન તો ફોર એક્ઝામ્પલ આપણી જોડે આ રીતેનું સ્ટ્રક્ચર છે જે ઉપર મેં દોર્યું એ જ વસ્તુ છે ઓકે તો જુઓ કોઈ પણ સમૂહ હું અહીંયા બતાવું છું કોઈપણ સમૂહ દાખલા તરીકે થઈ ગયો એક્સ એક્સ શું છે સમૂહ તો જે કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો હોય એ કાર્બનને આપણે કહીશું બીટા કાર્બન સોરી આલ્ફા કાર્બન એ કાર્બનને કહીશું આપણે આલ્ફા કાર્બન અને એની તરત બાજુનો જે કાર્બન રહ્યો એને કહેવાય બીટા કાર્બન બીટા કાર્બન ક્લિયર છે ઓકે સમજાયું ઇઝી વસ્તુ છે એ જ રીતે જરૂરી નથી કે હેલોજન જ હોય તમારી જોડે જો કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો પણ એમાં આલ્ફા કાર્બન અને બીટા કાર્બન હોઈ શકે ઓકે તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ થી ડાયરેક્ટ જોડાયેલો જે કાર્બન છે ઓકે કાર્બન કાર્બન ડબલ બોન્ડ વાળો કાર્બન નથી જોવાનો એનાથી જે ડાયરેક્ટ જોડાયેલો કાર્બન છે એ તમારો છે આલ્ફા કાર્બન આ થશે તમારો આલ્ફા કાર્બન આ થશે આલ્ફા કાર્બન આ થશે બીટા કાર્બન અને આ થશે બીટા કાર્બન ક્લિયર છે ઇઝી ઓકે ફોર એક્ઝામ્પલ કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એનો આ કાર્બન થયા એ બધા જ કેવા કેવાશે આલ્ફા કાર્બન કહેવાશે ક્લિયર છે આ બધાને શું કહેવાય આલ્ફા કાર્બન કારણ કે ડબલ બોન્ડથી ડાયરેક્ટ જોડાયેલા છે ઓકે ચલો કન્સેપ્ટ ક્લિયર થયો હવે જે આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હોય હાઇડ્રોજન એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય બીટા કાર્બન સાથે જોડાયેલો હોય એને બીટા હાઇડ્રોજન કહેવાય ક્લિયર થયું ઓકે તો આટલું કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ અહીંયા જે હાઇડ્રોજન હશે એ આલ્ફા હાઇડ્રોજન છે અહીંયા જે હાઇડ્રોજન હશે એ બીટા હાઇડ્રોજન છે ઓકે ચલો તો આ શું કીધું છે બીટા વિલોપન તો એ શું વિલોપન કરે છે હાઇડ્રોજનનું વિલોપન કરે છે બીટા કાર્બન પરથી તો હેલોજન જે ડાયરેક્ટ જોડાયેલો છે કાર્બન સાથે આલ્ફા કાર્બન બીટા કાર્બન ક્લિયર થયું ઓકે ચલો તો હવે આ નીકાળી દઉં છું તો રૂલ્સ એવું કહે છે કે આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય છે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજનનું શું થાય છે વિલોપન થાય છે સિમ્પલ ઓકે તો અહીંથી તમારો હેલોજન જશે જે તમારો આલ્ફા કાર્બન છે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જશે તો જો હેલોજન જશે હેલોજન લિવિંગ ગ્રુપ છે

જે વિલોપન પ્રક્રિયા છે બીટા વિલોપન પ્રક્રિયા એ શું છે આલ્કીનની બનાવટ છે હેલો આલ્કેનમાંથી શું બનાવે છે આલ્કીન બનાવે છે કેટલા કાર્બન જેટલા કાર્બન અહીંયા છે એટલા જ કાર્બનવાળો આલ્કીન બને છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ તો આ થઈ ગઈ એની બેઝિક પ્રક્રિયા હવે જે અહીંયા જે બેઝ યુઝ થાય છે ઓકે જે બેઝ યુઝ થાય છે જરૂરી નથી કે ફક્ત આલ્કોહોલિક કેવો એચ હોય બેઝ તરીકે પહેલી જ વસ્તુ તો લખીએ આપણે કે આલ્કોહોલિક કેઓએચ બીજો હોઈ શકે છે એને એન ટુ ઇન એમોનિયા એમોનિયા સોલવન્ટમાં એનએ એનએચ ટુ થર્ડ વસ્તુ હોઈ શકે છે જો આનું નામ શું થશે સોડિયમ મિથોક્સાઇડ મિથાઇલ ઓક્સાઇડ સોડિયમ મિથોક્સાઇડ આનું નામ શું થઈ શકે છે કાર્બન અને એની સાથે ત્રણ બીજા સીએચ થ્રી ગ્રુપ સીએચ થ્રી સીએસ થ્રી સીએચ થ્રી કેટલા કાર્બન થયા ટોટલ એક બે ત્રણ અને ચાર એટલે કે બ્યુટેન ઓકે એટલે કે બ્યુટોક્સાઇડ ઓકે એટલે કે સોડિયમ બ્યુટોક્સાઇડ નામ થશે આનું પણ કેવો છે થ્રી જીરો છે તો નામ શું થશે સોડિયમ થ્રી જીરો બ્યુટોક્સાઇડ બ્યુટોક્સાઇડ આ થોડીક એક્સ્ટ્રા વસ્તુ છે કેમ લખીએ આપણે તો જ્યારે ક્વેશ્ચનમાં પૂછાય હેલો આલ્કેન આપ્યો હોય અને રીએજન્ટ આ આપ્યા હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે પ્રક્રિયા કઈ થવાની છે વિલોપન તો તમે સીધી જ નીપજ જે બનાવશો એ શું બનાવશો આલ્કિન બનાવશો ખ્યાલ આવ્યો આ રીતે દિમાગ યુઝ કરવાનું છે ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે રીએજન્ટ તમારે યાદ રાખવા પડશે બીટા વિલોપનમાં આ ચાર બેઝના યુઝ થઈ શકે છે જેવા આ બેઝ દેખાય સીધું જ શું કરવાનું બીટા વિલોપન પ્રક્રિયા કરવાની રહેશે સિમ્પલ ચલો જેમાં જેને આપણે કહીશું એલિમિનેશન રિએક્શન વન એન્ડ ટુ યસ ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ આના બે ટાઈપ ઈ વન એન્ડ ઈ ટુ રિએક્શન ઓકે ચલો ફરીથી જો બીટા વિલોપનમાં તમને ખ્યાલ આવી ગયું કેમ નામ પડ્યું હવે જોઈડ્રોહેલોજીનેશન નામ કેમ પડ્યું તો હાઇડ્રોજન પણ દૂર થાય છે અને હેલોજન પણ દૂર થાય છે ઓકે એટલે નામ પડ્યું છે તો ફર્સ્ટ આનો ઈ વન રિએક્શન ઈ વન રિએક્શન અથવા તો ઈ વન પ્રક્રિયા ઓકે તો સિમ્પલ યાદ રાખો જે રીતે આપણે એસેન વન એસેન ટુમાં યાદ રાખ્યું હતું કે જે ઉપર જે એનો વન અને ટુ લખેલો છે એ આ તબક્કા નથી બતાવતો આ શું બતાવે છે ઇવનનો મતલબ થાય છે કે પ્રક્રિયા જે છે એ કેવી છે એક આણવીય પ્રક્રિયા છે જે ઉપર જે એક લખેલો છે એનો મતલબ થાય છે પ્રક્રિયા એક આણવીય છે ઓકે અને એનાથી બિલકુલ ઊંધું તબ પ્રક્રિયા જે રહીએ બે તબક્કામાં થાય છે એવો થાય મતલબ ઓકે ચલો આટલી વસ્તુ જોઈને ખબર પડવી જોઈએ તો પહેલો તબક્કો હું લખીશ એટલે કે સ્ટેપ વન હું લખીશ તો પહેલું એક ઉદાહરણ હું લઈ લઉં હેલો વાલ્કેનનું થોડુંક આગળ જે ડિટેલમાં સી એસ થ્રી સી એચ ટુ સીએસ થ્રી ટુ ક્લોરોબ્યુટેન લઉં છું ઓકે એની આપણે વિલોપન પ્રક્રિયા કરાવીએ તો એક્ઝેક્ટ મિકેનિઝમ આપણે સમજીશું ઓકે તબક્કો એક તબક્કો બે તો ઇવન રિએક્શનની મિકેનિઝમ એવી છે કે પહેલાં બે સાથે પ્રક્રિયા નથી કરતો પહેલાં એ આ સાઈડ સાઈડમાં કરી દે ભાઈ તું હવે તાર રહેવું નથી મારી જોડે તો નીકળ તો ક્લોરીનને અહીંથી એ માઇનસ એટલે કે ક્લોરીન નીકળી જશે એઝ એન અવશિષ્ટ સમૂહ તો વધે છે શું સી એચ થ્રી સી એચ સી એચ ટુ સી એચ થ્રી ઓકે તો અહીંયા જે ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન ક્લોરીન લઈને ભાગી ગયો છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા છે માટે પોઝિટિવ ચાર્જ આવશે એટલે કે આ શું છે તમારો કાર્બો કેટ આયન છે ક્લિયર થયું મતલબ ઇવન રિએક્શનમાં આયન બને છે ઓકે આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે ચલો કાર્બોકેટાયન બને હવે કાર્બોકેટાયન સાથે બેઝ પ્રક્રિયા કરશે ઓકે ચલો તો સી એચ થ્રી સી એચ સી એચ ટુ સી એચ થ્રી ઓકે બેઝ હવે પ્રક્રિયા કરશે

કયા હાઇડ્રોજનને લઈ જશે આ તો બે હાઇડ્રોજન થઈ ગયા ઓકે એટલે કે બે પોઝિશન થઈ ગઈ આ આ બંને પણ બીટા હાઇડ્રોજન છે આ ત્રણ પણ બીટા હાઇડ્રોજન છે તો કઈ જગ્યાએથી લઈ જશે પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ ઓકે તો આપણે શું કરીએ એકવાર અહીંથી હાઇડ્રોજન દૂર કરીએ એકવાર અહીંથી હાઇડ્રોજન દૂર કરીએ બીટાવાળા હાઇડ્રોજનને દૂર કરીએ એટલે બીટા વિલોપન નામ છે ઓકે રિવાઈઝ કરો વસ્તુને કન્સેપ્ટને ચલો તો હું અહીંયા બે પ્રોડક્ટ બનાવું છું પહેલી જે પ્રોડક્ટ છે આ હાઇડ્રોજન દૂર કરવાની છે અને બીજી પ્રોડક્ટ આ હાઇડ્રોજન દૂર કરવાની છે ઓકે તમે કોઈ પણ પહેલાં બીજે લખી શકો છો અહીંયા ખાલી તમને દેખાય એટલા માટે બતાવું છું તો આ હાઇડ્રોજન દૂર થશે સીએચ ટુ સી એચ સી એચ ટુ સીએચ થ્રી બનશે ક્લિયર છે ઓકે હવે શું કરો ડબલ બોન્ડ બનાવી દો તો આ અહીંયા શું આવશે ડબલ બોન્ડ કારણ કે ચાર બંધ થવા જોઈએ એ જ રીતે આ હાઇડ્રોજન દૂર કરીએ તો શું થાય સીએચ થ્રી સીએચ સીએચ સીએસ થ્રી પહેલાં હાઇડ્રોજન દૂર કરી દીધું અહીંથી હવે ડબલ બોન્ડ મૂકીએ તો ડબલ બોન્ડ અહીંયા આવશે ક્લિયર થયું મતલબ બે પ્રોડક્ટ બની ઓકે પહેલું જે આપણે એક્ઝામ્પલ જોયું હતું આ રીતેનું એમાં તો એક જ બીટા હાઇડ્રોજન હતો જુઓ આ રીતેનું જે આપણે એક્ઝામ્પલ જોયું એમાં આને આપણે આલ્ફા કાર્બન કીધો આ બીટા કાર્બન કીધો એટલે કે એક જ પોઝિશન હતી એની બરાબર આ વાળી પણ અહીંયા આપણે જોવાનું છે ઓકે તો જો આ બંને છે સુ આલ્કીન છે સુ આલ્કીન ઓકે તો જુઓ કેવી ટ્રીક છે એની આલ્કીનની સ્થાયિતા કઈ પ્રોડક્ટ વધારે બને કોના પરથી ખ્યાલ આવે કોણ વધુ સ્થાયી છે બરાબર ને તો ની જે સ્થાયીતા છે એ છે તમારી ડબલ બોન્ડ જે રહ્યો કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા આલ્કાઇલ સમૂહની સંખ્યા ઓકે તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ ની સાથે કેટલા આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે ઓકે એના પર ડિપેન્ડ કરે છે હાલકી સ્થાય જેટલા વધુ જોડાયેલા હશે એટલો વધુ સ્થાયી હશે તો જુઓ કાર્બન કાર્બન ડબલ બોન્ડની સાથે અહીંયા આ એક સમૂહ થઈ ગયો તો અહીંયા તમે લખો એક આલ્કાઇલ સમૂહ છે ઓકે અહીંયા જુઓ કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે આ એક આલ્કાઇલ સમૂહ આ બીજો આલ્કાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહનો મતલબ શું થાય સીએસ થ્રી સીએચ ટુ સીએસ થ્રી સી એચ સીએસ થ્રી સીએસ થ્રી ઓકે આવું કંઈ પણ વસ્તુ હોય એને કહેવાય સમૂહ તો અહીંયા બે આલ્કાઇલ સમૂહ થઈ ગયા માટે આ પ્રોડક્ટ કેવી થશે મેજર પ્રોડક્ટ થાય છે આ લગભગ એક્યાસી ટકા બને છે મેજર પ્રોડક્ટ આ ઓગણીસ ટકા બને છે માઇનર પ્રોડક્ટ ક્લિયર થઈ ગયું તો આ જે રૂલ્સ આપ્યું છે એ નું નામ છે સેજેફ અથવા તો જેતસેફ પણ લખેલું છે ગુજરાતીમાં ઓકે તો સાયન્ટિસ્ટનો જે આ રૂલ્સ છે એ છે જેથસેફનો નિયમ ઓકે તો જે મેજર પ્રોડક્ટ બની એ એના નામ પરથી આપણે કહી શકીએ કે આ જે પ્રોડક્ટ છે એને શું કહીશું આપણે જેથસેફ નીપજ કહીશું ક્લિયર છે અને જે માઇનર પ્રોડક્ટ છે એનું નામ છે હોફમેન પ્રોડક્ટ ખાસ લખજો બધી જ વસ્તુઓ હોફમેન નીપજ તો જે ઓછી બને છે હોફમેન નીપજ છે જે વધુ બને છે જેતસેફની પચ અથવા તો સેથ ચેપ પણ લખેલું હોઈ શકે છે ચલો ક્લિયર હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો ઓકે બીજી વસ્તુ એક તો આલ્કાઇલ સમૂહથી ખબર પડે બીજું તમને નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજનથી પણ ખબર પડે આ પણ જેતસેફનો જ નિયમ છે ઓકે આલ્કીનની સ્થાયિતા ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જેટલા આલ્ફા હાઇડ્રોજન વધુ એટલો એ વધારે થાય આ એકદમ એક્યુરેટ તમને બતાવશે તો તમે આ યાદ રાખજો ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે ઓકે આલ્કાઇલ સમૂહ ગણવામાં કોઈ જગ્યાએ સેમ આલ્કાઇલ સમૂહ પણ આવી શકે છે ઓકે આલ્ફા હાઇડ્રોજનમાં પ્રોબ્લમ નહીં આવે ઓકે તો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન ગણવા વધારે બેટર રહેશે તો સિમ્પલ જુઓ કાર્બન કાર્બન ડબલ બોન્ડ વાળા કાર્બનની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય તો આ પ્રોડક્ટ આ એકલો આલ્ફા કાર્બન છે આ તો બીટા કાર્બન છે ઓકે તો આલ્ફા કાર્બનની સંખ્યા ઉપર માટે કેટલી છે આલ્ફા કાર્બન છે કેટલા બે ક્લિયર થયું આ રહ્યા બે નીચેના માટે આલ્ફા કાર્બન કેટલા છે આલ્ફા કાર્બન થશે થોડુંક મિક્સ થઈ ગયું છે પણ એડજસ્ટ કરી લેજો નીચેના માટે આલ્ફા કાર્બન કેટલા છે ડબલ બોન્ડવાળા કાર્બનથી ડાયરેક્ટ જોડાયેલો કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન સોરી હાઇડ્રોજન ઓકે આલ્ફા કાર્બન તો એક જ છે એની સાથે જોડાયેલા હાઇડ્રોજન બે એ જ રીતે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે જુઓ આ બાજુ ત્રણ આ બાજુ ત્રણ છ તો જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલું જ એની સ્થાયિતા વધારે મતલબ આ રીતે પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ આ મેજર પ્રોડક્ટ થાય છે ક્લિયર થયું ઓકે તો આપણે જોયું ઇવન રિએક્શન બે તબક્કામાં થાય છે આજે પહેલી જે પ્રક્રિયા રહી એ જે તબક્કો છે એ ધીમો તબક્કો છે ઓકે તો પહેલો તબક્કો ધીમો તબક્કો છે મતલબ એ કેવો છે રેટ ડિટરમાઇનિંગ તબક્કો છે ઓકે તો ઇવન રિએક્શનની અંદર પહેલા તબક્કાથી આપણને શું ખબર પડે છે ફર્સ્ટ જે તબક્કો છે એ કેવો છે ધીમો છે અને એ કેવો છે રેટ ડિટરમાઇનિંગ અથવા તો લિમિટિંગ તબક્કો છે એટલે કે પ્રક્રિયાનો જે વેગ છે એ કોના પર ડિપેન્ડ કરે છે પહેલા તબક્કા પર જે ધીમો હોય એના પર ડિપેન્ડ કરે રાઈટ તો પ્રક્રિયાનો વેગ આપણે કેટલો લખી શકીએ કે પ્રક્રિયાનો વેગ આપણે કેટલો લખી શકીએ તો એ ફક્ત આ જ પ્રક્રિયા પર આધાર રાખશે ઓકે કારણ કે પહેલી પ્રક્રિયા પર આધાર રાખે છે પહેલા તબક્કા પર આધાર રાખ જેમાં બેઝ તો નથી તો કોના પર આધાર રાખે છે ફક્ત હેલો વાલ્કેન પર તો અહીંયા આપણે પ્રક્રિયાનો વેગ કેટલો લખી દઉં હું ચલો અહીંયા લખીએ પ્રક્રિયા વેગ કેટલો થશે કે અને ફક્ત આર એક્સ ઓકે બેઝ ના આવે કેમ કારણ કે પહેલો તબક્કો ઓકે ચલો તો એના પરથી આપણે પ્રક્રિયાનો દર નક્કી કરી શકીએ પ્રક્રિયાનો દર નક્કી કરી શકીએ દર કેટલો આવશે એક ઓકે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ઇવન રિએક્શન તો આ એક પરથી તમે અંદાજ લગાવી શકો એક આણવીય પ્રથમ ક્રમ એક દરની પ્રક્રિયા ઓકે અને આ પણ વસ્તુ લખી શકો કે ફક્ત એક જ પ્રક્રિયા પર આધાર રાખે છે તો આ વસ્તુ થશે ક્લિયર તો આ બધા જ એના પોઈન્ટ છે ઇવન રિએક્શનના કાર્બોકેટાઇન બને છે ક્લિયર થયું ઓકે ચલો તો આટલી વસ્તુ લખી દો તમે જે મેજર પ્રોડક્ટ છે આપણે કીધી છે જે પ્રોડક્ટ ડન ચલો એક પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન આપી દઉં છું કે કયો આલ્કીન વધુ સ્થાયી છે એ બતાવી દો કયો આલ્કીન વધુ સ્થાયી છે એ બતાવી દો ચલો CH3 થ્રી પોસ્ટ કરીને આન્સર લખો સી એચ થ્રી સી એચ થ્રી સી ડબલ બોન્ડ એચ એચ સી એચ થ્રી સી એચ થ્રી આને કહીએ છીએ આપણે બી આ એ અને બી ઓકે કયો આલ્કીન વધુ સ્થાયી છે કમેન્ટમાં તમારે લખવાનું છે કયો આલ્કીન વધુ સ્થાયી છે નંબર ઓફ હાઇડ્રોજન સાથે આન્સર લખજો ઓકે કે એની અંદર નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન આની અંદર નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન અને કોની સ્થાયિતા વધારે એટલે કે એ ઇઝ ગ્રેટર ધેન બી આન્સર આવે છે કે બે બી ઇઝ ગ્રેટર ધેન એ આન્સર આવે છે તમારે કમેન્ટમાં લખવાનું છે કે ચાલો તો ઈવન રિએક્શન આપણે જોઈ હવે જોઈએ આપણે ઈ ટુ રિએક્શન વિશે કે પછી એક રિએક્શન જોઈ જ લઈએ હા ચલો ઈ ટુ રિએક્શન વિશે જોઈએ ઈ તો ઈ ટુ રિએક્શનમાં આપણને શું ખ્યાલ આવશે

આલ્કોહોલિક કેવોએચ સાથે કરાઈએ છીએ અગેન સિમ્પલ વસ્તુ યાદ રાખો કે આલ્કોહોલિક કેવ એચ લખવું જરૂરી છે કારણ કે જલીય કેવ હોય તો એ આલ્કોહોલ બનાવે આપણે આગળ જે જોઈ ગયા પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમાં જલીય કેઓએચ સાથે પ્રક્રિયાથી આલ્કોહોલ બને જ્યારે આલ્કોહોલિય કહેવાય સાથેની પ્રક્રિયાથી આલ્કીન બને આ રીતે તમારે થોડીક ડિફરન્સીએટ વસ્તુઓના કરતાં શીખવું પડશે ઓર્ગેનિકની અંદર ઓકે ચલો તો આ પ્રક્રિયામાં શું થાય છે સમજો આ પ્રક્રિયાની અંદર ચલો આ ઉદાહરણ આપણે નહીં લઈએ થોડું કન્ફ્યુઝન ક્રિએટ થશે લઈ શકાય છે એને પણ છતાં પણ આપણે આનાથી વધારે ઇઝીલી સમજી શકીશું ચલો આ થશે તમારો આલ્ફા કાર્બન આ થશે તમારો બીટા કાર્બન ઓકે ચલો તો ફર્સ્ટમાં શું થશે કાર્બન કાર્બન ઓકે ચલો તો આ બોન્ડ જે છે એ તૂટશે આ બોન્ડ જે છે એ તૂટશે કારણ કે ત્યાંથી હેલોજનને દૂર થવાનું છે રાઈટ ત્યાંથી હેલોજનને દૂર થવાનું છે અને અહીંથી હાઇડ્રોજનને દૂર થવાનું છે તો એ બોન્ડ મેં તૂટતા બતાવી દીધા રાઈટ અને આની સાથે તમારો બે બેઝ જે છે એ પ્રક્રિયા કરશે બેઝ જોડાવાનો ટ્રાય કરશે તો આ જે રહી વચ્ચેની અવસ્થા બની થોડા ટાઈમ માટે બનશે જેને આપણે કહીશું સંક્રાંતિ અવસ્થા ક્લિયર થયું આ કોઈ કાર્બોકેટાઇન નથી ઓકે ક્વેશ્ચન પૂછાય છે આવા ઈટુ રિએક્શન ઈટુ મિકેનિઝમની અંદર કાર્બોકેટાઇન બને ના બને ક્લિયર થયું એટલા માટે આપણે ત્યાં લખ્યું છે ચલો તો અહીંથી હવે આ એક્સ દૂર થશે અને અહીંથી આ આખો સમૂહ દૂર થશે કારણ કે બેઝ સાથે હાઇડ્રોજન ઓલરેડી જોડાઈ ગયો છે તો હવે શું થશે આમાંથી એક્સ દૂર થઈ જાય અવશિષ્ટ સમૂહ દૂર થઈ જાય બેઝ જે છે એ હાઇડ્રોજન લઈને ખુશ થઈ જશે અને વધ્યું શું કાર્બન કાર્બન ડબલ બોન્ડ આલ્કિન બની જશે ઓકે તો આ થઈ ગઈ મિકેનિઝમ ફોર ઇટુરિએક્શન ઓકે સિંગલ સ્ટેપમાં થાય છે તો એને શું કહેવાય એક તબક્કામાં થતી પ્રક્રિયા આ હતો એમાંથી એક્સ દૂર થતો હતો પછી બેઝ અટેક કરતો હતો ઈ બંને અંદર અહીંયા શું થાય છે બંને સાથે પ્રક્રિયા કરે એટલે એને શું કીધું દ્વિઆણવીય પ્રક્રિયા તો દ્વિઅણવીય પરથી તમે પ્રક્રિયા વેગ પણ લખી શકો

દ્રાવક જે હોય છે એ હોય છે પોલર પ્રોટિક મોસ્ટલી હે મોસ્ટલી પોલર પ્રોટીક દ્રાવક હોય જ્યારે અહીંયા પોલર એ પ્રોટિક દ્રાવક હોય આના વિશે ડિટેલમાં આપણે વાત કરી છે આ દ્રાવકો કેવા હોય ઓકે આગળના લેક્ચર્સ જોજો જેને ખ્યાલ ના હોય તો પોલર પ્રોટિક અને પોલર એ પ્રોટિકની આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે તો હવે એક ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ ઇવન ઈ ટુ વિશે ડિટેલમાં તમને ખ્યાલ આવી ગયો હશે એક ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ ચલો યાદ રાખજો આલ્કિનની સ્થાયીતા તમે આલ્ફા હાઇડ્રોજનથી સોલ્વ કરવાનો ટ્રાય કરજો ચલો તો એક ક્વેશ્ચન જોઈએ સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સીએલ સી એચ ટુ સી થ્રી જોઈ લઈએ સેમ એક્ઝામ્પલ યસ ચલો પ્રોડક્ટ તમારે બનાવવાની છે પ્રક્રિયા થાય છે આલ્કોહોલિક કેઓએચ સાથે ઓકે મતલબ જોઈને તમને ખ્યાલ આવી જાય શું હશે બીટા વિલોપન પ્રક્રિયા હશે કારણ કે આલ્કોહોલિક કેઓએચ છે બીટા વિલોપન શું કહે છે આલ્ફા કાર્બનથી ડાયરેક્ટ જોડાયેલો કાર્બન એટલે આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર કરો અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરો

તો આ બંનેમાંથી આપણે અહીંથી એક હાઇડ્રોજન દૂર કરવાનો ટ્રાય કરીએ પહેલી પ્રોડક્ટમાં અને બીજી વાર અહીંથી ટ્રાય કરીએ ઓકે એક હાઇડ્રોજન દૂર કરવાનો ઓકે બીજી વારમાં તો ફસ્ટ પ્રોડક્ટમાં અહીંથી હાઇડ્રોજન દૂર કરીશું બીજી પ્રોડક્ટમાં અહીંથી હાઇડ્રોજન દૂર કરીશું પછી જોઈશું કે કઈ પ્રોડક્ટ વધારે સ્થાયી છે તો અહીંથી હાઇડ્રોજન દૂર કરીએ તો સી એચ થ્રી સી હેલોજન ઓલરેડી અહીંથી દૂર થઈ જશે સી એચ ટુ સી એચ ટુ સી એસ થ્રી ક્લિયર ઓકે હવે અહીંથી હાઇડ્રોજન દૂર કરો સી એચ થ્રી સી સી એસ થ્રી કોઈ ચેન્જ નહીં હેલોજન દૂર કરવો પડશે યસ અહીંથી હાઇડ્રોજન દૂર કરીએ સીએચ ટુ સીએસ થ્રી બનશે વેરી ગુડ એકવાર ધ્યાનથી જોઈ લો ખ્યાલ આવી ગયો અહીંથી હાઇડ્રોજન દૂર કર્યો આ પ્રોડક્ટ અહીંથી હાઇડ્રોજન દૂર કરો છો આ પ્રોડક્ટ બને છે ક્લિયર ડબલ બોન્ડ સેટઅપ કરો ડબલ બોન્ડ અહીંયા આવશે ડબલ બોન્ડ સીએચ ટુ એટલે અહીંયા આવશે વેરી ગુડ ઓકે ચલો ડબલ બોન્ડ ક્યાં આવશે તમારે શું કરવાનું છે ખાલી કાર્બનના ચાર બોન્ડ છે કે નહીં એ ચેક કરવાના છે નથી તો અહીંયા ડબલ બોન્ડ આવશે ઓકે કોઈ જગ્યાએ કોઈ કન્ફ્યુઝન સી દૂર થાય છે ઓકે સીએચ ટુ ઓકે અહીંથી આપણે એચ ટુ હતા ને અહીંથી એક હાઇડ્રોજન દૂર કરવાનો હતો તો સીએચ જ આવશે સીએચ જ ક્લિયર ચલો તો આ બે પ્રોડક્ટ બની હવે કઈ પ્રોડક્ટ મેજર છે એ તમારે કરવા માટે શું કરશો જેફ અથવા તો રૂલ જોડે જેની જોડે આલ્ફા હાઇડ્રોજન વધુ એ વધારે સ્થાયી ઓકે તો સ્થાયીતા ચલે છે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન આ ચલે છે લખ્યું છે ઓકે ડાયરેક્ટલી પ્રપોઝનલ ચલો તો આલ્ફા હાઇડ્રોજન ઉપરના જોડે કેટલા છે તો આ થઈ ગયું તમારું ડબલ બોન્ડ આ થઈ ગયું તમારો ડબલ બોન્ડની સાથે ડાયરેક્ટ જોડાયેલો કાર્બન એટલે આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન તો અહીંયા કેટલા આવે છે આલ્ફા કાર્બન ફાઇવ અહીંયા કેટલા આવે છે આલ્ફા કાર્બન નાઇન મતલબ આ પ્રોડક્ટ કેવી છે મેજર પ્રોડક્ટ છે સ્થાયી પ્રોડક્ટ છે ક્લિયર થયું તો આ રીતે તમે ક્વેશ્ચન કરી શકો છો એકદમ ઇઝી વસ્તુ હતી ચલો તો આપણે બીટા વિલોપન વિશે એકદમ ડિટેલમાં જોઈ લીધું છે ઇઝી પ્રક્રિયા હતી ઓકે એકવાર ખાલી જોશો તો જાદુ ટાઈપની છે કોઈ જ દિમાગ લગાવવાનું છે નહીં તો હેલો આલ્કેનની બે પ્રક્રિયાઓ આપણે ડિટેલમાં જોઈ ગયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને વિલોપન પ્રક્રિયા થર્ડ નંબરની પ્રક્રિયા એકદમ ફળાફટ જોઈ લઈએ ધાતુ સાથેની પ્રક્રિયા છે ધાતુ સાથેની પ્રક્રિયા છે જેમાં આપણે જોઈશું એક તો એમજી સાથેની પ્રક્રિયા અને બીજી જોઈશું સોડિયમ સાથેની પ્રક્રિયા ઓકે ચલો તો એમજી અને સોડિયમ સાથેની પ્રક્રિયા જોઈએ આપણે બુકની અંદર તો વધારે કંઈ વસ્તુ છે નહીં છતાં પણ ટ્રાય કરીએ સમજવાનો જુઓ તો પહેલી જે પ્રક્રિયા છે એ છે ગ્રીગનાડ પ્રક્રિયકની બનાવટ પ્રક્રિયકની બનાવટ જેની ડિટેલમાં આગળ આપણે જ્યારે આલ્કોહોલ ફિનોલ ઇથલવાળું ચેપ્ટર જોઈશું ત્યારે આવશે વાત ધ્યાન આપો અહીંયા શું થાય છે ધાતુ સાથેની પ્રક્રિયામાં તમારી જોડે છે આર એમજી ઓકે હેલો આલ્કેન છે તો તમે પેલા હેલો આલ્કેન લઈએ ઓકે બીઆર બ્રોમિન અને એમજી સાથે પ્રક્રિયા કરાવીએ ઓકે ઓકે ચલો 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 હેલો આલ્કેન પ્રક્રિયા છે ને હું થોડોક આગળ થઈ ગયો ઓકે એક સ્ટેપ આગળ કૂદી ગયા આપણે તો આ છે હેલો આલ્કેન એની પ્રક્રિયા એમજી સાથે થાય તો સિમ્પલી આર એમજી બીઆર બની જશે શું બની જશે આર એમજી બી આર બની જશે ઓકે એકચ્યુઅલમાં આ સમ આના આ રીતે સમજવાનું છે એમજી પર પ્લસ ટુ ચાર્જ હોય બી આર માઇનસ અને આર માઇનસ હોય સમજો આ વસ્તુને ઓકે તો આ જે પ્રોડક્ટ બની એને જ કહેવાય તમારું ગ્રીગનાર્ડ પ્રક્રિયક ગ્રીગનાડ પ્રક્રિયક યાદ રાખજો અહીંયા બ્રોમિન જ આવે અને અહીંયા એમજી જ આવે બીજું કોઈ વસ્તુ ના આવે ઓકે ગ્રીગનાર્ડ પ્રક્રિયક માટે બ્રોમિન જ જોઈએ ચલો તો અહીંયા આવશે તમારું શુષ્ક ઇથર કોઈ સોલ્વન્ટ તો જોઈએ ને શુષ્ક ઇથર તો વિલોપન માટે સોલ્વન્ટ હતું શું આલ્કોહોલ જ્યારે ધાતુ સાથેની પ્રક્રિયા માટે સોલ્વન્ટ છે શુષ્ક શુષ્કિથર ઓકે તો અહીંયા જે બંધ બન્યો એ અહીંયા આર એકચ્યુઅલમાં શું છે કાર્બન છે રાઈટ આર એકચ્યુઅલમાં શું છે કાર્બન છે અને આ એકચ્યુઅલમાં શું છે ધાતુ છે તો આ જે બંધ બન્યો છે એને કહેવાય કાર્બ ધાતુવીય બંધ કાર્બ ધાત્વીય બંધ તો ધાતુ સાથેની પ્રક્રિયામાં કયો બંધ બને છે કાર્બ ધાત્વિય બંધ બને છે ક્લિયર ચલો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી હવે આર એમજી એક્સ છે એટલે કે બીઆર છે ઓકે આર એમજી બીઆર છે અહીંયા એક્સ પણ તમે લઈ શકો જો એની પ્રક્રિયા પાણી સાથે કરીએ તો શું થાય એચ પ્લસ ઓએચ માઇનસ અલગ થશે ઓકે અહીંથી આ વસ્તુ તૂટી જશે રાઈટ તો આ જે આર છે એટલે કે સી એચ થ્રી હોઈ શકે એ આઈ લઈ જશે તો શું બનાવશે આર એચ બનશે રાઈટ અને અહીંયા શું બનશે એમ જી ઓ એચ એક્સ ઓકે આ પ્રક્રિયા છે મેઇન તો તમારે આ જ સમજવાની છે આ ટોપિકની અંદર પણ આગળ જતાં આ પ્રક્રિયા પણ આવી શકે છે ઓકે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં તમે ગ્રીગનાડ પ્રક્રિયાની ડિટેલમાં વાત જોશો અત્યારે પૂરતું આટલી વસ્તુ ઇનફ છે યાદ રાખો સોલવન્ટ એઝ અ શુષ્ક ઇથર અને આર એક્સ એટલે તમારો ગ્રીગનાર્ડ રિએજન્ટ ક્લિયર થયું બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જેટલા કાર્બનવાળો તમારો હેલો આલ્કેન હોય ઓકે એટલે કે નંબર ઓફ કાર્બન ઇન હેલો આલ્કેન હોય તેટલા જ કાર્બનવાળો આલ્કેન બને છે ઓકે વર્ડ લખી દોએ જેટલા કાર્બનવાળો હેલો આલ્કેન હોય એટલા જ કાર્બનવાળો આલ્કેન બનશે ઓકે મતલબ જો પ્રક્રિયા હું સી એચ થ્રી સીએચ ટુ સી એચ ટુ બી પ્રક્રિયા કરાવું છું એમજી સાથે રાઈટ અને આખી પ્રક્રિયાના અંતે જે આલ્કેન બનશે એ કયો બનશે કોઈ જ મગજ નહીં લગાવવાનું શું કરી દેવાનું સીધો જ આટલા કાર્બન વાળો બને એટલે કે પ્રોપેન ઓકે તો આ થઈ ગઈ ટ્રીક આપણે આગળ જોવાના જ છીએ ચલો નેક્સ્ટ જોઈએ આપણે પ્રક્રિયા જે છે સોડિયમ સાથેની પ્રક્રિયા બીજું મેટલ એમજી વાળી વાત જોઈ લીધી ધ્યાન આપજો ઓકે ઇમ્પોર્ટન્ટ છે જોઈ લઈએ આપણી જોડે કોઈ ટાઈમ વધ્યો છે નહીં તો પછી નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું

તો હેલો આલ્કેન છે એની સોડિયમ સાથેની પ્રક્રિયા છે વુડ જે પ્રક્રિયા હેલો આલ્કેન તરીકે આપણે લઈ શકીએ છીએ સી એચ થ્રી સીએલ રાઈટ એની સોડિયમ સાથેની પ્રક્રિયા છે અગેન દ્રાવક તરીકે આવશે શુષ્ક ઈથર ઓકે ચલો શું બનશે ધ્યાન આપો આલ્કેન બનાવે છે જેટલી પણ ધાતુ સાથેની પ્રક્રિયા છે એમાં શું બને છે આલ્કેન બને

ઓકે તો ઈથેન બન્યો તો આ કેટલા હોવા જોઈએ બે મોલ ત્યારે તો ઈથેન બને રાઈટ બે સીએલ થઈ ગયા તો બે વડે અહીંયા ગુણવું પડશે આપણે બે ને સીએલ ઓકે તો બે શું આવશે સોડિયમ આવશે ક્લિયર થયું આ પ્રક્રિયાને તમે આ રીતે પણ લખી શકો પણ આ બાળકો જેવી વાત છે હવે આ વસ્તુઓ તમને જોતા આવડવી જોઈએ ઓકે આવી બધું વસ્તુઓ લખવું તમને થોડીક મજા તો આવશે ઓકે અને ઇઝી પણ લાગશે ઓકે તો સીએસ થ્રી સીએલ જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે તો એને દૂર થાય છે અને સીએચ થ્રી સીએચ થ્રી દૂર થાય છે ઓકે તો આમાં તમને ઈઝી લાગશે ટુ એને દૂર સીએસ થ્રી સીએસ થ્રી જોડાઈ ગયા પણ આદત રાખો આ રીતે પ્રક્રિયા જોવાની ઓકે ત્યારે તમે એક પ્રોપર એસ્પિરિયન્ટ છો જે અથવા નીટના એવું આપણે કહી શકીએ સમજાય છે વસ્તુ ઓકે ચલો આની અંદરથી પણ તમને જોતા આવડવું જોઈએ કે પ્રક્રિયા આ જ થઈ છે છતાં પણ તમે આ લખી શકો છો ઓકે તો ઈથેન બને છે મતલબ ડબલ કાર્બન વાળો બને છે ગ્રીગનાડમાં સેમ કાર્બન વાળો આલ્કેન બનતું તો અહીંયા કેવો છે ડબલ કાર્બન વાળો આલ્કેન બને છે ક્લિયર થયું મતલબ મિથાઈલ ક્લોરાઈડ હતો તો શું બન્યો ઈથેન ઇથાઇલ ક્લોરાઇડ હોય તો શું બને બ્યુટેન ડબલ કાર્બન વાળો ઓકે આનાથી ડબલ કાર્બન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખાસ લખો ડબલ કાર્બન ચલો તો આ થઈ ગઈ વુડ્સ પ્રક્રિયા હવે છે સેકન્ડ પ્રક્રિયા જે છે ફિટિંગ પ્રક્રિયા ફિટિંગ આ બધી વસ્તુઓ કરવાની છે ભલે બુકમાં ના હોય ફિટિંગ પ્રક્રિયા કે તો ફિટિંગ પ્રક્રિયા જરી હેલો આલ્કેનની નથી હેલો એરિનની છે કોની છે હેલો છે ચલો આને તમને સરસ મજાની રીતે બતાવી દઈએ આ થઈ ગયું હેલો એરિન એ જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે ઓકે એ જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે ઇન ધ પ્રેઝન્સ ઓફ શુષ્ક ઈથર કોમન રહેશે શુષ્ક ઈથર ઓકે તો બે સોડિયમ લઈ લઈએ તો શું થશે ટુ એનએસીએલ અલગ થશે ટુ એનએ થઈ જશે અલગ અને વધ્યું શું છે તો બે ફિનાઇલ ગ્રુપ વધ્યા છે એટલે કે બે બેન્ઝિન રિંગ વધી છે બે બેન્ઝિન રિંગ વધી છે તો આને કહેવાય બાય ફિનાઇલ બાય ફિનાઇલ એક રિંગને કહેવાય ફિનાઇલ તો બાય ફિનાઇલ આ શું છે હેલો એરિન હેલો હેલો એરિન ઓકે એટલે કે ક્લોરોબેન્ઝિન ઓકે

ફેસબુક એફ બી ઓકે ચલો તો એ પ્રક્રિયા થઈ ગઈ ઓકે ચલો એ બી ફોર ચલો નેક્સ્ટ જો આપણે થર્ડ પ્રક્રિયા કઈ છે વુડજ પ્રક્રિયા પહેલી ફિટિંગ હવે આવે છે બંનેને ભેગી કરી દો તો શું થશે વુડજ ફિટિંગ પ્રક્રિયા વુડ ફિટિંગ પ્રક્રિયા ચલો આ કોની સાથે થશે તમે કહેશો વુડજ એટલે હેલો આલ્કેન અને ફિટિંગ એટલે હેલો એરિન તો બંને સાથે જે પ્રક્રિયા થાય શું કહેવાય

પ્રોડક્ટ શું બનશે એક રિંગ ઉપર મિથાઈલ એટલે કે મિથાઇલ બની જેનું નામ શું છે છે ટોલ્યુઇન વધારે ઓળખાય ખ્યાલ આવ્યો તો આ થઈ ગઈ વુડ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા ધાતુ સાથેની પ્રક્રિયા પણ આપણે ડિટેલમાં જોઈ લીધી તો અહીંયા હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ ફિનિશ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેલો એરિન સ્ટાર્ટ કરી દઈશું ઓકે તો ફૂલ વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર કારણ કે તમે પૂરો વિડિયો જોતા નથી અડધી વસ્તુઓ જોવો છો આટલું બધું તમને કન્ટેન્ટ આપું છું યુઝ તો કરો યાર ઓકે શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ઓકે નહીં તો પછી એનસીઆરડી તો ઇઝી જ વસ્તુ છે એ પણ કરાવી શકીએ છીએ બરાબર ને તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધી બપાય ઓલ ધ વેરી બેસ્ટ